ધાનેરા તાલુકાના કોટરા ગામે સરકાર દ્વારા ઇન્દિરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજનામાં પાસ થયેલા મકાનો અને સરકારે આપેલા શૌચાલયો સરકારે તોડી પાડ્યા ત્યારે વર્ષો જૂના ઘર તૂટતા અનેક પરિવારો ચોમાસા પહેલા જ બેઘર બન્યા છે। ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામે બે દિવસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા હતા। જે દબાણમાં મંજૂરી પર નિર્ભર ગરીબ પરિવારોને મકાનો પણ નિયમો અનુસાર તોડી પાડવામાં આવ્યા હતા, જેથી સૂકા ભેગું લીલું બરે એનું ગાઢ ગળાતો ચોમાસા પહેલાં જ કેટલાક પરિવારો પોતાના ઘરની છત ગુમાવી છે। ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી આ દબાણ દૂર કર્યા હતા। ગૌચર જમીન ગેરકાયદેસર રીતે મકાન હોવાના કારણે આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર સરકારનો હક હોય છે, સાથે સ્થાનિક ગ્રામ પંચાયતમાં પણ આ જમીન પર હક હોય છે। પરંતુ જે મકાન તોડવામાં આવ્યા એમાંથી કેટલાક મકાનો સરકારી યોજના મંજૂર કરવામાં આવ્યા હતા। સરકારની ઇન્દિરા આવાસ યોજનામાં મકાન આપવામાં આવ્યું હતું અને પંચાયતમાં સમયસર વેરો પણ ભરપાઈ કરાતા હતા, જેમાં ઘરવેરો, પાણીવેરો, લાઇટવેરો, સફાઈવેરો ભરપાઈ કરાતા હતા। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ઇન્દિરા આવાસ યોજનાની સહાય માટે અરજી કરી તે સમય અરજીમાં મકાનની આકારણી, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તલાટીનો દાખલો આ પ્રકારના તમામ જરૂરી દસ્તાવેજો આપી કાયદેસર મકાનની સહાય મેળવી હશે, જેમાં 3 અલગ અલગ હપ્તામાં મકાન બનાવવા માટે સરકાર તરફથી રકમ મળી જશે। તો શું તેમની જમીન ગૌચરમાં હતી, તેના પાસે પુરાવા ક્યાંથી આવ્યા, તે સમયમાં તલાટી કે તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ દસ્તાવેજ નહીં જોયા હોય, આવા અનેક સવાલ આ દબાણો દૂર થતા સામે આવ્યા છે। સુરેશ ગૌચર, જેડેસ ટીવી, બનાસકાંઠા।